ભરૂચના સામલુડ ગામ ખાતે નવી નગરીના યુવાનોને પોતાના ગળાના ભાગે ચપ્પુ મારીને ઈજા પહોંચાડતા સારવાર હેઠળ ખસેડાયો હતો. બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના સામલુડ ગામ ખાતેથી નવી નગરી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય યુવાન તુલસીભાઈ ઢાયાભાઈ સોલંકીને તેઓના મકાનમાંથી તેઓની જાતે જ ગળાના ભાગે ચપ્પુના ઘા મારતા ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવ અંગે વધુમાં જાણવા મળ્યું હતું કે તુલસીભાઈ સોલંકી અસ્થિર મગજના હોય જેથી આ પગલું ભર્યું હોય તેવું અનુમાન સમગ્ર ઘટનાક્રમ બાદ લગાવાઈ રહ્યું છે અને હાલ ઈજાગ્રસ્ત યુવાનની સારવાર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. આજે બપોરે 4:20 જેવો અમારી પર એક કેસ આવ્યો સામલોડ ગામનો. તો અમને એવું લખાયેલું કન્વર્સનનો કેસ છે. એ કેસમાં અમે નીકળ્યા સીન પર જઈને જોયું તો એક ભાઈ હતા, તેમણે પોતાની જાતે જ તેમના ગળા પર ચપ્પુ પહેરેલું હતું અને એમના માતા પિતાના કહેવા પ્રમાણે તે ભાઈ થોડા અસ્થિર મગજના છે. આ પેશન્ટને અમે સારવાર માટે ભરૂચ સિવિલમાં લાવેલા છે. અત્યારે તેમની તબિયત સારી છે. અભિષેકનો રિપોર્ટ, ભરૂચ.